FYBCOM SEM 2 એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. પ્રદૂષિત ખોરાકમાં રહી શકતા ઘટકો જે આવો કદાચ આ વાક્યરચના બદલાઈ શકે પણ પ્રશ્ન આ જ હશે, લોંગ ક્વેશ્ચન્સ છે. આપત્તિના કારણો વિશે ટૂંકમાં સમજાવો, ઇન્ટરનેટના ઉપયોગો જણાવો, પર્યાવરણ માટે માનવ વસ્તી વધારો એ મોટામાં મોટો પ્રદૂષક છે, અથવા આટલું પણ પૂછી શકે માનવ વસ્તી વધારો એ મોટામાં મોટો પ્રદૂષક છે સમજાવો, વિકાસની સમસ્યાઓ વિશે ટૂંકમાં માહિતી આપો, ધરતીકંપના પ્રકારો જણાવો, ગ્લોબલ વોર્મિંગના કારણો ફક્ત આટલી ટૂંકનો પણ પૂછાઈ શકે અને ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે વિગતવાર માહિતી આપો એટલું પણ પૂછાઈ શકે, ઘોંઘાટમાં પ્રદૂષણની હાનિકારક અસર વિશે માહિતી આપો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, જમીન પ્રદૂષણની અસરો વિશે ટૂંક નોંધ લખવાની છે, પાણીજન્ય રોગોનું નિયમન વિશે ટૂંક નોંધ લખો, વસ્તી વધારા માટે જવાબદાર પરિબળો જણાવો, હવાજન્ય રોગોનું નિયમન કેવી રીતે કરી શકાય, બીજી રીતે પણ પૂછી શકે હવાજન્ય રોગોનું નિયમન ટૂંક નોંધ, ખાલી આટલું પણ પૂછી શકે, જમીન પ્રદૂષણની અસરો જણાવો, ત્યાર પછી ટૂંક નોંધ લખો પર્યાવરણ અને માનવ આરોગ્ય, વસ્તી વૃદ્ધિને કારણે ઉદ્ભવતા પ્રશ્નો, એટલે આ 15 પ્રશ્નો થયા. બીજા જોઈએ આપણે, પ્રશ્ન નંબર 16 છે, પાણી પ્રદૂષણની અસરો જણાવો, ટૂંક નોંધ લખવાની છે માનવ શાસ્ત્રમાં આઈટીની ભૂમિકા, આઈટીની જગ્યાએ કદાચ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર લખેલું હોઈ શકે, ટૂંક નોંધ લખો કચરો બગાડ કે ભંગારનું સંચાલન, અને લોંગ ક્વેશ્ચનમાં પણ લઈ શકે અને ટૂંક નોંધમાં પણ પૂછી શકાય, વૈશ્વિક ગરમી અને ગ્રીન હાઉસની અસરો, આ ગ્રીન હાઉસની અસરો વિશે ટૂંકમાં જણાવો, ઘોંઘાટ એટલે શું, તેના સ્ત્રોતો અલગથી પૂછી શકાય, તેની અસર અને તેનાથી બચવાના ઉપાયો, આ 3 પ્રશ્નો અલગ રીતે પણ પૂછી શકાય, ટૂંકનો લખો આપત્તિ વ્યવસ્થાપન, હરિયાળી પત્તીના ફાયદાઓ જણાવો, ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે આગળ પણ જોયું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, અને ઓઝન સ્તરનું રક્ષણ કરવા માટેના ઉપાયો જણાવો, પાણીના ઇલાજો અને શુદ્ધિકરણ માટેની યોજનાઓ જણાવો, અને છેલ્લો સવાલ ટકાઉ વિકાસના હેતુઓ અને વિકાસની સમસ્યાઓ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે ટૂંકા પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. આભાર.